ભાવનગરના જૂના બંદર રોડ પર કેબલ સ્ટેટ બ્રિજ નજીક આજથી 16/6/2017 ના રોજ સરકારી દવાખાના ઉપયોગમાં લેવાની દવાઓનો મસમોટો જથ્થો મળી આવેલો હતો. જે મળેલા દવાના જથ્થામાં 16 પ્રકારની દવાઓ પૈકી ડઝન જેટલી દવાઓ ઉપયોગમાં લઈ શકાય તેવી છે. તો 7 પ્રકારની દવાઓ એવી છે કે ચાલુ માસે મે મહિનામાં 2017માં તેની એક્સપાયરી ડેટ હતી. આ અંગે જાણ ભાવનગરના સોલિડ વેસ્ટ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને સરટી હોસ્પિટલની ટીમને સ્થળ પર આવી અને દવાનો જથ્થો કબજે કરેલ હતો. તમે આવી લાઈન બર્તન બહુ ખરાબ છે. તમારા ભાગે તમે મારું કામ તમે રોકી શકો? ભાગી ગયા હું કામ ભાગી ગયા કચ્છ ની વાતો કરો છો ને, બંધ કરો. દાવા ઠોકી છો ભાઈ, તમે જે કચ્છા ને છો ને બીજા ને એનો ગુણ છે. ભૂલે કઈ રીતે અમે છૂટા લાગે? તમે એમ કહો આ દવા નો જથ્થો જે રાખે છે એ માત્ર 8000 નો દાડીઓ રાખે છે, જે ક્લાસ 2 ઓફિસર રાખે. ઈ તમને તમને નથી લાગતું આ દવા દવા બાબત? તમે શું કહી બાબત? યુ ડોન્ટ સ્પીક એનીથિંગ. તમારે જે લાગે કરો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેબલ સ્ટ્રીટ પાસેથી કેટલોક એક્સપાયરી ડેટ વાળો અને કેટલોક નજીકની સમયમાં એક્સપાયર થાય તેવો દવાનો જથ્થો કેટલાક દિવસ ઉપર જે પ્રાપ્ત થયો હતો તેની તપાસ મહાનગરપાલિકાના જે પીએચસી છે તેમાં, તેમજ જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારને પણ તેમાં સામેલ કર્યા છે અને આ બાબતની જ્યુરિસ્ડિક્શન ધરાવતા પોલીસ સ્ટેશનમાં પણ FIR MOH દ્વારા કરવામાં આવેલ છે. જે પંચનામું રોજકામ કરેલું છે સોલિડ વેસ્ટ વિભાગે તેમાં બેચ નંબર અને દવાના પ્રકાર અને એની વિગત નોંધી છે. એટલે શક્યતા સામાન્ય રીતે એમ કહેવાતું હોય છે કે બેચ ઉપરથી અને ફાળવણી કર્યાની યાદી ઉપરથી આ જથ્થો કઈ જગ્યાએથી હશે તે જાણકારી કદાચ પ્રાપ્ત થઈ શકશે. નહીં, જે પણ કર્મચારી કામ કરતા હોય તેઓને જે ફરજ બજાવવાનું આપ્યું હોય તે પ્રમાણે ફરજ બજાવતા જ હોય છે. જગ્યા ખાલી હોય તો કોઈને હવાલો પણ આપવો પડે તેવી પણ પરિસ્થિતિ ઊભી થાય. કર્મચારી ફિક્સ પગારના છે કે કયા કેટરના છે એ મહત્વ નથી ધરાવતું. જે અહીંયા મહાનગરપાલિકામાં દવાનો સ્ટોક ઓનલાઈન આવતો હોય છે અને જે તે દવાના જે સ્ટોર છે એટલે કે પીએચસી, દરેક વોર્ડમાં આપણે અલગ અલગ પીએચસી છે અને સીધો જ સેન્ટ્રલાઇઝ્ડ જથ્થો સીધો જ ત્યાં આગળ જતો હોય છે. ઇન્ડેન્ટ જે મોકલીએ છીએ તે ઓનલાઈન ઇન્ડેન્ટ હોય છે અને જે તે સ્થળે જ, એટલે અગાઉ જેમ હતું 3-4 વર્ષ પહેલાં કે સેન્ટ્રલ વેરહાઉસ રાખવામાં આવતું અથવા તો સેન્ટ્રલ સ્ટોક, એવી કોઈ હવે પ્રથા નથી.
રાજ્ય સરકાર સીધો જ જે તે પીએચસીને ગ્રામ્ય કક્ષાએ પણ સીધો જ પીએચસીને જ હવે જથ્થો પહોંચતો હોય છે જરૂરિયાત પ્રમાણે. ઓકે.